एक फटको पड्यो छे। आजे મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું છે અને આજ મામલે ભાજપના નેતા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા। નિષ્ફળ નેતૃત્વ અને જૂથબંધીના કારણે કોંગ્રેસ તૂટી રહી છે તેવું તેમણે નિવેદન આપ્યું છે। કોંગ્રેસનું નેતૃત્વ દિશાવિહીન છે, દિશા વગરનું છે। શું કહ્યું આવો સાંભળીએ। અમને વિશ્વાસ છે કે અમે 3 બેઠકો જીતીશું। કોંગ્રેસનું નિષ્ફળ નેતૃત્વ, કેન્ડિડેટ સિલેક્શનનો વિરોધ અને આંતરિક તીવ્ર જૂથબંધીને કારણે કોંગ્રેસ પોતાની મેળે તૂટી રહી છે। કોંગ્રેસ પોતાની વિચારધારા અને પોતાના નેતૃત્વની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ ઉપર જૂઠા આક્ષેપ કરે છે। કોંગ્રેસનું નેતૃત્વ દિશાવિહીન છે। કોંગ્રેસ પાસે જનસેવાની કોઈ નિયત નથી। દેશહિત અને જનહિત માટેની કોઈ પોલિસી એટલે કે નીતિ સામે કોંગ્રેસ નેગેટિવ છે। એટલે કોંગ્રેસ નેતૃત્વ, નીતિ અને નિયત એ અયોગ્ય છે। કોંગ્રેસનું વિખરાવવું, તૂટવું અને હારવું એ નિશ્ચિત છે। અમને તો કોંગ્રેસનું હારવું અને વિખરાવવું તે નિશ્ચિત છે, આ નિવેદન આપ્યું છે ભરત પંડ્યાએ। પ્રતિક્રિયા આપી ભાજપના નેતા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। નેતૃત્વ તેમનું નબળું છે, નિષ્ફળ નેતૃત્વ છે, જૂથબંધીના કારણે કોંગ્રેસ તૂટી રહી છે તેવું નિવેદન આપ્યું છે અને કોંગ્રેસનું નેતૃત્વ દિશાવિહીન છે। મોરબીના ધારાસભ્ય કોંગ્રેસના બ્રિજેશ મેરજા કે જેઓએ ઈમેલ મારફતે રાજીનામું ધર્યું છે, જોકે ટૂંક જ સમયમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સત્તાવાર જાહેરાત કરશે। કોંગ્રેસનું હારવું એ નિશ્ચિત છે, આ નિવેદન આપ્યું છે ભાજપના નેતા ભરત પંડ્યાએ। કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા છે, રાજ્યસભાની ચૂંટણી અને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ માટે કપરો સમય છે, કપરા ચડાણો છે, કારણ કે કોંગ્રેસમાં એક બાદ એક ધારાસભ્ય રાજીનામું ધરી રહ્યા છે। ગઈકાલે 2 ધારાસભ્યએ રાજીનામું આપ્યું અને આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કે જે મોરબીના ધારાસભ્ય છે બ્રિજેશ મેરજા કે જેઓએ ઈમેલ મારફતે રાજીનામું આપ્યું છે, કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું છે। ભાજપના નેતા ભરત પંડ્યાએ તેને જ લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા, દિશાવિહીન નીતિ ગણાવી છે અને નિષ્ફળ નેતૃત્વ કોંગ્રેસનું ગણાવ્યું, જૂથબંધીને કારણે કોંગ્રેસ તૂટી રહી છે તેવું પણ જણાવ્યું છે। કોંગ્રેસનું નેતૃત્વ દિશાવિહીન છે, દિશા વગરનું કોંગ્રેસનું નેતૃત્વ છે અને તેના જ કારણે કોંગ્રેસ તૂટી રહી છે। કોંગ્રેસની નીતિ, નિયત અને નેતૃત્વ અયોગ્ય છે। કોંગ્રેસનું હારવું અને વિખેરાવું તે નિશ્ચિત છે, આ નિવેદન આપ્યું છે ભાજપના નેતા ભરત પંડ્યાએ। કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે રાજ્યસભાની ચૂંટણીને આડે। હવે ગણતરીના જ દિવસો બાકી છે, 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી અને રાજકારણ ગરમાયું છે। વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય કે જેઓએ રાજીનામું ધરી દીધું છે, ગઈકાલે 2 ધારાસભ્યોએ રાજીનામું ધર્યું હતું। કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઈમેલથી રાજીનામું આપ્યું છે।